नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। पेट्रोल पंप पर सेल्फ सर्विस नो नवतर प्रयोग। गुजरात में आईजीडीसी नी 13मी ग्रीन बिल्डिंग कांग्रेस 2015 नु आयोजन। इसरो परिवार द्वारा फोकस स्टार स्टूडियोज अने द मार्शियन फिल्म साथे उजवणी कराई। अर्बन गुजराती फिल्म मुसाफिर हूँ यारो ना कलाकार लीधी अमदावाद की मुलाकात। मानस मानस वच्चे विश्वास संपादन करू तेमा पण खास करीने व्यापार मा ए तो सौथी मोटी बाबत छे। भारत मा के विदेश मा कोई पण जग्याए मॉल कल्चर तेमज अन्य व्यापार नो उदय ग्राहक पोते पोतानी वस्तु जाते लेतो थयो तेना लीधे थयो। तेनु कारण ग्राहक पोतानी खरीदी पोते ज करतो थयो। आवो ज एक विचार पेट्रोल पंप संचालक यज्ञेश भाई दवे ने आयो, जेओए पेट्रोल पंप कंपनी ना अधिकारियों साथे वातचीत करीने ग्राहकों मा जागृति लावा तेमज विश्वास नो सेतु संपादन थाय ते माटे पेट्रोल पोतानी जाते ज पूरवानो एक प्रयोग हाथ धर्यो। हाल पूरतो आ प्रयोग प्राथमिक तबक्के छे, तेने सारो प्रतिसाद मळी रह्यो छे। पण जो तेमा वधारे सारो प्रतिसाद मळे तो सेल्समेन रहित पेट्रोल पंप करवानी पण विचारणा तेओ करी रह्या छे। अमेरिका अने ऑस्ट्रेलिया मा वाहन चालको पोताना वाहनों मा जाते ज पेट्रोल भरे छे। हवे अमदावाद मा पण आ नवतर प्रयोग शुरू थई रह्यो छे। ग्राहकों मा विश्वास वधे अने पेट्रोल ओछू मळवानी फरियादो घटे ते माटे अमदावाद ना आसम रोड पर ना नेहरू ब्रिज पासे आवेला एक पेट्रोल पंपे नवो चीलो चित्र्यो छे। सामान्य पणे पेट्रोल पंप पर जता लोकोनी फरियाद होय छे के जेटली रकम आपे तेटली रकम नु पेट्रोल वाहन मा पूरवा मा आवतु नथी। पेट्रोल पंप ना संचालक यज्ञेश दवे अने आशीष साहे पेट्रोलियम कंपनी साथे विचार विमर्श करी ग्राहको जाते ज वाहन मा पेट्रोल के डीजल पुरावे तेवी शुरुआत करी छे। हाल मा तो आ प्रयोग सफल पूरवा थई रह्यो छे तेम लागी रह्यो छे। आ नवतर योजना અમલમાં આવ્યા પછી પેટ્રોલ ડીઝલના વેચાણમાં અંદાજે 1000 લીટર જેટલો વધારો થયો છે। હાલમાં આ સ્કીમ મુજબ એક યુનિટ સવારે 8 થી રાતના 8 સુધી ઉપયોગમાં લેવાય છે તેમ પણ તેઓ જણાવે છે। સીઆઈઆઈસી ના હિસ્સારૂપ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દેશમાં ગ્રીન બિલ્ડિંગ મૂવમેન્ટ આગળ દબાવવાના ઉદ્દેશથી તારીખ 19 અને 21 નવેમ્બર 2015 દરમિયાન મહાત્મા મંદિર ખાતે 13મી ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2015 નું આયોજન કરવામાં આવ્યું છે। ભારત સરકારનું આવાસ અને શહેરી ગરીબ નિવારણ મંત્રાલય, ગુજરાત સરકારનો વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીનું ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2015 ને સમર્થન છે। બીસી ના ચેરમેન ડોક્ટર પ્રેમ જૈન જણાવે છે કે આઈબીસી ની ધારણા મુજબ આગામી 10-20 વર્ષ સુસંકલિત પર્યાવરણ લક્ષી બાંધકામ નું વાતાવરણ ધરાવતા દાયકા બની રહેશે। આ કારણે પ્રથમ દિવસથી જ તમામ શહેરી આવાસ ગ્રીન બનાવવાની શ્રેષ્ઠ તક પ્રાપ્ત થશે અને આવાસ શહેરોમાં વસતા લોકોની જીવનની તરાહ બદલાઈ જશે। ગ્રીન સ્માર્ટ શહેરો આધુનિક ટેકનોલોજી
ઇનોવેશન અને પર્યાવરણલક્ષી પ્રણાલીઓ પરફેક્ટ સમન્વય બની રહેશે. આઈજીબીસી અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સમીરસિંહ ભારપૂર્વક જણાવે છે કે સરકારે જે રીતે પૂરી ગંભીરતાથી અને ઉત્સાહ તથા જોશથી સ્માર્ટ સિટીનો અભિગમ અપનાવ્યો છે તે બાબત ખરેખર ઉત્સાહપ્રેરક છે. સ્માર્ટ ગ્રીન સિટી હરિયાણા અને તંદુરસ્ત ભારત નિર્માણ માટેના સુગમતા ઉભી કરશે. હાલમાં સહયોગીઓને ગ્રીન બિલ્ડ્સના બહુવિધ લાભો દર્શાવવાની તાકીદ જરૂરિયાત છે. ગ્રીન બિલ્ડ કોંગ્રેસ 2015 આ ધ્યેય હાંસલ કરવા માંગે છે. આ સમારંભમાં માનનીય વડાપ્રધાન ભારતમાં 100 સ્માર્ટ સિટી વિકસાવવાના વિઝન માટે ઉદ્દીપક પુરવાર થયો છે. ના સફળ લોન્ચિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ફોકસ સ્ટાર સ્ટુડિયો એ અમદાવાદમાં ગૌરવ બેર ધ માર્શિયન નું સ્પેશિયલ સ્ક્રીનિંગ હોસ્ટ કર્યું હતું, જે ઈસરોના માનવંતા વૈજ્ઞાનિકો અને તેમના પરિવાર માટે ખાસ રજૂ કરાયું હતું. આ સ્ક્રીનિંગમાં ઈસરોના વૈજ્ઞાનિકોના પરિવારજનોને પણ મંગળ ગ્રહનો અનુભવ કરાવતી આનંદપૂર્ણ પ્રવૃત્તિઓ સામેલ કરાઈ હતી. 20મી સેન્ચ્યુરી ફોકસના એશિયન પેસિફિક ઈવીપી સુંદર કિમાત્રેએ જણાવ્યું કે ધ માર્શિયન એક ખૂબ જ મનોરંજક ફિલ્મ છે, જે એક બેસ્ટ સિલિંગ નોવેલ પર બની છે, જેમાં સ્પેસ રેસ્ક્યુ મિશનમાં ગયેલા વૈજ્ઞાનિક મંગળ પર એકલા રહી જાય છે. આ અત્યંત વાસ્તવિક લાગતી ફિલ્મ આપણા પોતાના માર્સ એબિટર્સ ટીમના તથા ઈસરોના ડોક્ટર અરુણના મંગલયાન માર્સ ઓર્બિટના પ્રવેશની પ્રથમ વર્ષગાંઠ સાથે ઘણી જ મળતી આવે છે. આ ભગીરથ કાર્ય કરનાર ઈસરો વિશ્વમાં ચોથી સ્પેસ એજન્સી છે. સિનેમાની અગાઉના દિવસોમાં પણ ફિલ્મો સ્પેસ અને સાયન્સની પ્રેરિત રહી છે. લોકો આવી ફિલ્મોને વધુ એડવાન્સમાં લઈ જવા ઈચ્છતા હોય છે અને એવી જ રીતે પોતાના સ્વપ્નો સાકાર કરે છે. અમે આ ખાસ પ્રસંગ ઈસરોમાં દરેકને અભિનંદન આપ્યા છે. ધ માર્શિયન ભારતમાં 2 ઓક્ટોબર 2000 ના રોજ ગાંધી જયંતિએ રજૂ થશે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં ડબ કરવામાં આવી છે. કરિશ્મા મૂવીઝનું નિર્માતા નિર્દેશક હુસેન બલોચની અર્બન ગુજરાતી ફિલ્મ મુસાફિર હું યારો 2 ઓક્ટોબરના રોજ ગુજરાતભરના સિનેમાગૃહોમાં રજૂ થનાર છે. નવયુવાન જમૈકા યાજ્ઞિક અને વસીમ બલોચની જોડીને ચમકાવતી આ ફિલ્મમાં પ્રથમવાર રૂપેરી પડદે આવી રહેલા મુંબઈ ગુજરાતી તખતાના આશાસ્પદ યુવા કલાકાર ધ્રુવ બારોટ એક અનોખી ભૂમિકા ભજવી રહ્યા છે. અર્બન ગુજરાતી ફિલ્મો તરફ ગુજરાતીઓ વળી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ જ સારી ફિલ્મો રજૂ થઈ છે. ગુજ્જુ બાય ધ ગ્રેટ, બસ એક ચાન્સ, રમલી રિક્ષાવાળી જેવી ફિલ્મોથી દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. આવામાં હુસેન બલોચ દ્વારા નિર્દેશિત અર્બન ગુજરાતી ફિલ્મ મુસાફિર હું યારો ફિલ્મ રજૂ થઈ રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જમૈકા યાજ્ઞિક, ધ્રુવ બારોટ અને વસીમ બલોચ અમદાવાદની મુલાકાત આવ્યા હતા. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ સૌરાષ્ટ્ર, કચ્છ અને આણંદમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં 3 મિત્રોની વાર્તા છે. મિત્રો સાથે વિતાવેલા સમયનું જીવનમાં કેટલું મહત્વ છે તેના આધારિત આ ફિલ્મ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.